પોતાના ખેતરમાં પેકિંગ હાઉસ બનાવવા માટે અરજી કરી 50% સરકારી સબસિડી અપાવવાની વાત કરનારા પાસે 40,000 રૂપિયાની લાંચ માંગતા બાગાયત અધિકારી એસીબી નાતે છટકામાં આ બાદ ઝડપાઈ જવા પામ્યા હતા। વ્યારાની હોટલમાં વચેટિયા થકી લાંચની રકમ લેનારા બાગાયત અધિકારી અને વચેટિયાની હાલ કા એસીબીએ ધરપકડ કરી છે। તાપી જિલ્લામાં રહેતા એક ખેડૂતે ખેતરમાં પેકિંગ હાઉસ બનાવવા અરજી કરી હતી। પેકિંગ હાઉસ બનાવવાનો જે ખર્ચ થાય તેના 50% ખર્ચ સરકાર સબસિડી આપે છે, જેને પગલે ખેડૂત દ્વારા પિતાના નામે 2 લાખની સબસિડી અને મિત્રને 2 લાખની સબસિડી મંજૂર કરાવી હતી। એ સબસિડી મંજૂર કરવા માટે બાગાયતી અધિકારી પરીક્ષિત ચૌધરીએ મદદ કરી હોવાનું જણાવી ખેડૂત પાસે 50,000 રૂપિયાની લાંચ માગી હતી। રજકબાગ 40,000 રૂપિયા માટે અધિકારી મંજૂર થયા હતા। જોકે ખેડૂત રૂપિયા આપવા મંજૂર ન હોવાથી તાપી એસીબી અધિકારી વીએ દેસાઈનો સંપર્ક કરી લાંચ અધિકારીને પકડવા છટકો ગોઠવ્યો હતો। ગુરુવારે ખેડૂતે અધિકારીને વ્યારા વીરપુર રેલવે ફાટક પાસે બોલાવ્યા હતા, પરંતુ પરિક્ષિત ચૌધરીએ લાંચ લેવા ખાનગી માણસને નરેન્દ્ર ઉર્ફે નંદુ ભીલા ગામિતા મોકલ્યો હતો। 40,000 રૂપિયાની નરેન્દ્રભાઈ લાંચ લઈ ટેલિફોનિક જાણ પરિક્ષિતને કરી હતી। લાંચ લીધા બાદ એસીબીએ ખાનગી વ્યક્તિ અને ટેલિફોનિક સંપર્કના આધારે અધિકારી અટક કરી છે। હાલ તો ખેડૂતો એક તરફ આંદોલન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો પાસેથી લાંચ માંગનાર અધિકારીને એક ખેડૂતોએ એસીબીમાં સપડાવ્યો છે, ત્યારે અન્ય આવા ભ્રષ્ટાચારીઓ પર લોકો પાઠ ભણાવે તે ખાસ જરૂર છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।